સમાચારોના અંતે વાત કરીએ તો જેતપુરમાં બે દિવસ પૂર્વે શૌચાલયની ખુલ્લી ટેન્કમાં પડવાથી 1.5 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું, જેથી રોષે ભરાઈને કોળી સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી બેદરકાર કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી. જેતપુરના ભોજાધાર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે રોશની નામની 1.5 વર્ષની બાળકીનું જાહેર શૌચાલયની ખુલ્લી ટેન્કમાં પડી જવાથી કરુણ મોત નિપજ્યું હતું, જેથી કોળી સમાજ દ્વારા રોષે ભરાઈને સિટી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવીને બેદરકાર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ 4 દિવસ સુધીમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકીઓ ઉચ્ચારી હતી. તેમજ જાહેર શૌચાલયની ટેન્ક કોણે ખુલ્લી મૂકી અને કોની બેદરકારીના લીધે માસૂમ બાળકીએ જીવ ગુમાવો પડ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 22/12/2012 ના રોજ ભોજાધાર વિસ્તારમાં 1.5 વર્ષની બાળકી રમતી હતી. નગરપાલિકાની જે શૌચાલય જાહેર શૌચાલય હતું એની ખુલ્લીમાં પડી ગઈ હતી. જે બાબતે આ લોકો આવેદનપત્ર આપ્યું છે, કાયદેસરની કાર્યવાહી કરવી. એ બાબતમાં અમે જે તે વખતે અકસ્માત મોત દાખલ કરેલું છે, અકસ્માતમાં CRP 174 મુજબ દાખલ કર્યું છે. એમાં તપાસ PSA કક્ષાના અધિકારી રાડેશ કરે છે અને ઇન્વેસ્ટિગેશનમાં PM નોટ પણ આવી ગઈ છે. અને હવે નગરપાલિકાના જે જવાબદાર અધિકારી છે એની યુનિવર્સિટીના પૂછપરછ અને નિવેદન પરથી ખબર પડશે એમાં કોની બેદરકારી છે. પોલીસ સ્ટેશનમાં કે જે છોકરીને ઓફ થઈ ગયા, બે દિવસ થઈ ગયા છે, 24 કલાક જેવું થયું, 48 કલાક જેવું થઈ ગયું છે. હજી કોઈ જાતનું એક્શન લેવામાં આવેલું નથી, બરાબર છે. અને એ આવેદનપત્ર મેં દેવા આવ્યા હતા કે 4 થી 5 દિવસમાં અને જે કોઈ પશુ આવે છે એની ધરપકડ નહીં થાય તો અમે 4 થી 5 દિવસમાં અમે ઉપવાસ આંદોલન માટે ઉતરશે અને રેલી કાઢશે અને પછી ઉપવાસ આંદોલન માટે ઉતરશે. ફારૂક મોદન સાથે CN24 ન્યૂઝ, જેતપુર.